બંગલો વેચવાનો છે શહેરના પોસ વિસ્તારમાં 3 બેડરૂમ કિચન સાથે પાર્કિંગની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ પ્લોટ એરિયા 175 વાર બાંધકામ આશરે 250 વાર એ 33 અર્બુદાનગર સોસાયટી ધરોઈ કોલોની રોડ વિસનગર સંપર્ક કરો 99787 17776 98790 9691 આજે વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી સીએન કોમર્સ કોલેજ તથા સીસી મહિલા આર્ટ્સ કોલેજ ખાતે આજે કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ અંગેનો ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. એબીસી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટના રજિસ્ટ્રેશન માટે આજે આપણે શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ એન્ડ સેટ સીએન કોમર્સ કોલેજ વિસનગર ખાતે આજના આપણા ઓરિએન્ટેશન પ્રોગ્રામની અંદર એકત્ર થયેલ છે, જેની અંદર આપણે સરકારશ્રીના સૂચનો દ્વારા આપણને જે માહિતગાર કરવામાં આવ્યા છે એનું પાલન કરીને અત્યારે હવે આપણે હાલ એબીસી રજિસ્ટ્રેશન એટલે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની અંદર વિદ્યાર્થીએ પોતાનું કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું અને વિદ્યાર્થીને ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારની પોતાના એકેડેમિક બાબત અંગેની કોઈ પણ તકલીફ ઊભી ન થાય તો એના માટેનું આજે આપણે રજિસ્ટ્રેશન કરવા જઈ રહ્યા છે. તો જે પ્રમાણે હું તમને અહીંયાથી ઇન્સ્ટ્રક્શન આપું એ પ્રમાણે દરેક વિદ્યાર્થીએ પોતાના મોબાઈલ અથવા તો તમારી પાસે કોઈ પણ આધુનિક ટેકનોલોજી જેમ કે લેપટોપ ટેબ્લેટ જે તમને આજે માહિતગાર કરવામાં આવ્યા છે એનો ઉપયોગ કરવાનો છે. તેમજ જો કોઈ વિદ્યાર્થી પાસે એવી કોઈ સુવિધા ના હોય તો આપણી સંસ્થાના જે આપણા સેવક મિત્રો છે એમનો ઉપયોગ કરી અને તમારે એમની જોડે આ એબીસી રજિસ્ટ્રેશન આજે કમ્પ્લીટ કરવાનું રહેશે. આ અંગેની સમગ્ર માહિતી કોલેજના કોમર્સ વિભાગના પ્રોફેસર ડોક્ટર શ્રી ધર્મેશભાઈ રાણાએ આપી હતી, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના એસીબી આઈડી બનાવ્યા હતા. વિસનગરમાં સૌપ્રથમ વખત મથુરાદાસ ક્લબ ખાતે અમદાવાદની પ્રખ્યાત એવી એપોલો હોસ્પિટલમાંથી હૃદયરોગના નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 9/7/2023ને રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી આ મફત નિદાન કેમ્પ ચાલશે. તો વિસનગર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ આ મફત નિદાન કેમ્પનો લાભ લેવા માટે શ્રી કીર્તિભાઈ રાવલ અને આરડી પટેલ સહિત મથુરાદાસ ક્લબના તમામ સભ્યો અને હોદ્દેદારો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. મથુરાદાસ ક્લબમાં એપોલો હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા હૃદય રોગના નિષ્ણાત ડોક્ટરો નિઃશુલ્ક સેવા કેમ્પ રવિવારે 9 તારીખે 9/7/2023ના રોજ રાખેલ છે. તો વધુમાં વધુ લોકોએ લાભ લેવા વિનંતી છે. શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી બીસીએ કોલેજના પ્રથમ વર્ષે પ્રવેશ મેળવી રહેલા દરેક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને કોલેજ પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરાવીને શુભેચ્છા સહ આવકાર આપ્યો હતો. આજના પ્રવેશ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે કેળવણી મંડળના મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયાર ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અન્ય મહેમાનોમાં શ્રી ડૉક્ટર એલ એસ પટેલ પ્રિન્સિપાલ શ્રી પી કે કોટવાલા આર્ટ્સ કોલેજ પાટણ, શ્રી કે એલ પટેલ ઈસી મેમ્બર એચ એન જી યુનિવર્સિટી પાટણ, શ્રી રાકેશભાઈ મણિયાર ટ્રસ્ટી, શ્રી ડૉક્ટર એમ એફ પટેલ પ્રિન્સિપાલ સીસી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શ્રી ડૉક્ટર જે જી મિતિયા વાઇસ પ્રિન્સિપાલ સીસી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બીસીએના શ્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમનું સફળ સંચાલન ડૉક્ટર જે બી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આજના પ્રવેશોત્સવની શરૂઆત કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સ્વાગત પ્રવચન શ્રી પરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સંસ્થાનો પરિચય શ્રી ડૉક્ટર જે જી મિતિયાએ આપ્યો હતો.
આજના સમારંભમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત બુકે તથા શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતા. અભિનંદન એટલા આપવા માટે ઘટે કે અત્યારે આપણે બધા જાણીએ છીએ કે વિશ્વ એટલું બધું બ્રોડ થઈ રહ્યું છે કે સમગ્ર વિશ્વના સીમાડાઓ બહુ નાના બની ગયા છે. આખું વિશ્વ ટેકનોલોજી આધારિત થવા લાગ્યું છે. કોમ્પ્યુટરના એક ટેરવા ઉપર આખું વિશ્વ ચાલી રહ્યું છે, જેની અત્યારે બિલકુલ તાતી જરૂર છે કે જેનો અભ્યાસ કર્યા પછી સીધી જોબ પ્રાપ્ત થાય એવો એક સરસ મજાનો અભ્યાસક્રમ તમને ધ્યાનમાં રાખીને શરૂ કર્યો છે. એ માટે આ મેનેજમેન્ટને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. વધારે જો સંખ્યા તરત ડિવિઝનની જો ભરાઈ જતી હોય તો એ BCA માં ભરાય છે. આ અગાઉના લગભગ 4-1 વર્ષ પહેલાં આપણી યુનિવર્સિટીમાં જેટલી કોલેજો BCA ની હતી એ બધી જ સંખ્યા ખાલી રહેતી હતી, પણ છેલ્લા 2 વર્ષથી આ એક સરસ યુગ આવ્યો છે. આ વિશે લલિતભાઈ સાહેબે બહુ જ ઊંડાણમાં તમને વાત કરી છે. માટે કહેવાય છે, રાત જીતની હિ ગમગીન હોગી, સુબહ ઇતની હિ રંગીન હોગી, આપની સવાર એટલી સરસ બનાવવી છે. તમારા માટે આ 3 વર્ષનો જે સમયગાળો છે એ બહુ જ ગોલ્ડન છે. મમ્મી પપ્પાના સ્વપ્નો છે, આપના પણ સ્વપ્નો છે કે મારો દીકરો કે દીકરી સારી જગ્યાએ સારામાં સારી જોબ મેળવે. મારા દીકરાની વહુની જ વાત કરું, જે મારી દીકરી છે એ IIT માં આજથી 7 વર્ષ પહેલાં ચાંગા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. એને પહેલો જ પગાર 70,000થી શરૂ થયેલો, આજે 1,10,000 જેટલો પગાર મેળવે છે. બીડું કોઈએ ઝડપ્યું હું માનું છું, કારણ કે અમારા સાહેબ સાથે જ આની ચર્ચાઓ થઈ છે કે BCA કોલેજ લાવવાની જ્યારે વાત હતી ત્યારે એ માર્ચ મહિનામાં હતી. ગયા માર્ચ મહિના સિંગ લાવ્યા, બીડ લાવ્યા, આ બધાનું ક્ષય છે. જે એના પાછળની તાકાત છે એ નિકિતભાઈ મણિયાર સાહેબ છે. આ સાહેબને ખરેખર આપણે બધા અભિનંદન આપવા જોઈએ કે એમની સૂઝ, એમની જે વિચારશૈલીના કારણે આ સંસ્થા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ વધુમાં વધુ વિકાસ કરી રહી છે. આપ બધા અત્યારે IIT ના યુગમાં BCA નામના એક કોર્સમાં બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એમાં જ્યારે પ્રવેશ મેળવ્યો છે, એક સોનેરી તક મેળવી છે. સોનેરી તક એક સંદર્ભે કે અત્યારે ગ્રેજ્યુએટ થવું, બહાર આવવું બેકાર છે. તમે અત્યારે માત્ર BCA થશો, તમને 40,000-50,000 જેવી જરૂરિયાત તમારે એબિલિટી સ્કિલ ઓરિએન્ટેડ કોર્સની વાત છે. હમણાં બધી વાત કરી છે કે તમારે એક તો નિયમિતતા, માત્ર કોલેજમાં આવવાનું, એક દિવસ આવીને અઠવાડિયે હું લેક્ચર ભરી દઈશ એવું સમજ. તમારે 11-5માં જેમ 12મા ધોરણમાં અભ્યાસ કરતા હતા, તમારે એમ સમજવાનું કે હું ધોરણ 12મો જ છું. 3 વર્ષ ધોરણ 12ની જેમ સર્વ 11થી લઈને 5 સુધી આ સાહેબશ્રીઓ જે હશે તમારા, એમને વધુમાં બધા એમની પાસેનું જે જ્ઞાન છે એ મેળવવાનો તમે પ્રયત્ન કરજો. BSc નર્સિંગ એ લાવવામાં પણ હું જરાક મોડો પડ્યો હતો, પણ મને મોગજીભાઈએ કીધું કે સાહેબ આપણે લાવવાની છે. ખરી મેં કીધું લાવવાની જ છે, પણ મને એમ બધું માર્ચ પછી 24 માર્ચ અને 7 જ દિવસ બાકી. સાહેબ એમને એમની ટીમ અને લલિતભાઈ સાહેબ ને બધા અહીં આગળ આવીને આપણે BSc નર્સિંગ કોલેજની તાત્કાલિક મંજૂરી આપી કે આજે મને મોકો મળ્યો છે. હું એમનો આ પણ તબક્કે આભાર માનું છું બંને મહાનુભાવોનો, ખાસ પ્રિન્સિપાલ MF પટેલ. અમે ટ્રસ્ટીઓ તો છીએ જ, પણ અમને પણ એ માર્ગદર્શન આપી અને કોઈ પણ કાર્ય લાવવું હોય, કોઈ પણ સંસ્થા લાવવી હોય તે અગ્રેસર થઈ અને અમારી સુકાન બની અને તમામ કાર્ય પૂર્ણ કરવાનું અમે નિશ્ચિત રહીએ છીએ. અને એમને હું ખરેખર બિરદાવું છું. આપણે BCA કોલેજના સ્ટુડન્ટો, આપણે વાઇસ પ્રિન્સિપાલ પણ તમે અમને સાંભળ્યા ને. અને અંતમાં આભાર વિધિ શ્રીમતી બીનાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી. શ્રી અખિલ આંચણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન આદર્શ સાયન્સ કોલેજ તથા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રવેશ શરૂ થઈ ગયેલા છે. સંસ્કાર, શિસ્ત અને શિક્ષણને અનુસરતી વિસનગર શહેરની એકમાત્ર સંસ્થા આદર્શમાં પ્રવેશ મેળવીને તમારી ભવિષ્યની કારકિર્દી ઉજ્જવળ બનાવો. અહીં કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ જેવી લેબમાં અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થીને પોતાના અનુકૂળ સમયમાં વાંચવા માટે સુંદર લાઇબ્રેરીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કમ્પ્યુટર શિક્ષણ માટે પણ સચોટ અનુભવી શિક્ષકના માર્ગદર્શન નીચે કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે. અને ઓડિયો વિઝ્યુઅલ મોડર્ન ક્લાસરૂમની સુંદર વ્યવસ્થાની સાથે સાથે
મલ્ટીમીડિયા હોલમાં પણ શિક્ષકના માર્ગદર્શન નીચે શિક્ષણ આપવામાં આવે છે. અને હા, ખાસ અમારા આદર્શ યોગ અભ્યાસ કેન્દ્રમાં પણ પ્રવેશ શરૂ થઈ ગયેલ છે. વિદ્યાર્થીઓને રહેવા માટેની ઉત્તમ સગવડ એટલે આદર્શ છાત્રાલય. અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આજે જ સંપર્ક કરો આદર્શ શૈક્ષણિક સંકુલ, સવાલા દરવાજા, વિસનગર. સંપર્ક કરો 0 27 65 22 22 41, 82 00 34 83 96. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.